કોરોનાવાયરસની મહામારી વચ્ચે હાલમાં લોકો ઘરે રહી સુરક્ષિત દિવાળી પર્વની ઉજવણી કરે તે માટે ડીસાની એક દીકરીએ રંગોળી દોરી લોકોને અનોખો સંદેશ આપ્યો હતો. સાથે સાથે હિન્દુ યુવા સંગઠન દ્વારા ભગવાન રામની મહાઆરતી ઉતારી દિવાળી પર્વની અનોખી ઉજવણી કરી હતી. સમગ્ર ભારતભરમાં કોરોનાવાયરસની મહામારીના કારણે હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી પર્વ આ વર્ષે લોકો ઓછી ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે. ત્યારે લોકો પોતાના ઘરે રહી સુરક્ષિત રીતે દિવાળી પર્વની ઉજવણી કરે તે માટે ડીસાની એક દીકરીએ રંગોળી બનાવી અનોખો સંદેશ આપ્યો હતો. નામ પ્રિયા સોની. પ્રિયા સોની દ્વારા હાલમાં જે પ્રમાણે સમગ્ર વિશ્વ કોરોનાવાયરસની મહામારીના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યું છે, જેના કારણે તેની સીધી અસર હિન્દુ ધર્મના સૌથી મોટા પર્વ દિવાળી પર જોવા મળી રહી છે. દિવાળી પર્વને લઈ લોકો બજારોમાં ભારે ભીડ કરતા હોય છે, ત્યારે આવા સમયે કોરોનાવાયરસની સંખ્યામાં વધારો થવાની શક્યતાઓ રહેલી હોય છે. ત્યારે આવા સમયે લોકો ઓછા ઘરની બહાર નીકળે અને ઘરે જ પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરે તે માટે પ્રિયા સોની દ્વારા પોતાના ઘર આંગણે રંગોળી દોરી લોકોને સુરક્ષિત રહેવા અપીલ કરી હતી. આ રંગોળી દોરવા માટે પ્રિયાની સાથે અન્ય દીકરીઓ પણ જોડાઈ હતી અને વધુમાં વધુ લોકો આ રંગોળીના માધ્યમથી સુરક્ષિત રહે, દિવાળી પર્વની ઉજવણી કરે તેવી પ્રિયા સોનીએ અપીલ કરી હતી. આ વર્ષે કોરોનાની મહામારીના લીધે જે લોકો દિવાળીનો પર્વ શાંતિપૂર્વક નથી ઉજવી શકતા તે લોકોનો મારો આ રંગોળી દોરીને ખાલી એટલો જ મેસેજ પહોંચાડવાનો છે કે આપણે ઘરે રહીને સુરક્ષિત રીતે પણ આપણા પરિવાર સાથે આ પર્વ શાંતિપૂર્વક ઉજવી શકીએ.